શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે સોમવારના દિવસે આપણે સાંભળવાના છીએ શિવ રક્ષા સ્તોત્રમ. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. સૌરાષ્ટ્રે સોમનાથમ ચ શ્રી શૈલ મલ્લિકાર્જુનમ ઉજ્જૈન્યામ મહાકાલમ ઓમકારમ મમલેશ્વરમ પરલ્યામ વૈદ્યનાથમ ચ ડાકિન્યામ ભીમશંકરમ સેતુ બંધેતુ રામેશમ નાગેશમ દારુકાવને વારાણસ્યામ તુ વિશ્વેશમ ત્રયંબકમ ગૌતમી તટે હિમાલયે તુ કેદારમ ઘુસ્મેશમ ચ શિવાલયે એતાની જ્યોતિર્લિંગાની સાયં પ્રાતઃ પઠે નર સપ્ત જન્મ કૃતમ પાપમ સ્મરણેન વિનશ્યતિ. આવી રીતે ભગવાન શ્રી ભોળાનાથના આ 12 જ્યોતિર્લિંગના નામ સ્મરણ કરવા માત્રથી જ સર્વે પાપો નષ્ટ થાય છે એવા શક્તિપતિ મહાદેવને આપણે સૌ વારંવાર વંદન કરીએ છીએ. ભોળાનાથ, હે મહાદેવ, અમારા ઉપર સદૈવ કૃપા દ્રષ્ટિ બનાવી રાખજો. મિત્રો, આજે આપણે એવા શિવશંકર ભોળાનાથની સ્તુતિ જે શિવ રક્ષા સ્તોત્રના નામ ઉપર પ્રસિદ્ધ છે તે સાંભળવાના છીએ. આ સ્તોત્રની રચના ઋષિ યાજ્ઞવલ્કલે કરી છે. એક વખત ભગવાન નારાયણે સ્વપ્નમાં તેમને આ રક્ષા સ્તોત્રનો ઉપદેશ આપ્યો હતો, જેમણે મુનિએ લિપિબદ્ધ કરી લીધો અને આ સ્તોત્રનો નિત્ય પાઠ કરવાથી વક્રી ગ્રહોની દશાનું નડતર હોય તે દૂર થાય છે, શત્રુભય ભૂત પ્રેતનો ભય દૂર થાય છે. જે મનુષ્ય આ સ્તોત્રનો નિત્ય પાઠ કરે છે તે ત્રણેય લોકમાં પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરે છે અને અંતે શિવના સાનિધ્યને પ્રાપ્ત કરે છે. આ સ્તોત્રનો પાઠ કરતા પહેલાં વિનિયોગ અવશ્ય કરવો જોઈએ. આ શિવરક્ષા સ્તોત્રના યાજ્ઞવલ્કલ ઋષિ છે, સદાશિવ દેવતા છે, અનુષ્ટુપ છંદ છે. શ્રી સદાશિવના પ્રીતિ અર્થે આનો વિનિયોગ થયો છે. આવી રીતે મનમાં હૃદયમાં ભગવાન શ્રી મહાદેવનું ધ્યાન ધરીને આ સ્તોત્રને આપણે સાંભળીએ. ભગવાન શિવનું આ સ્તોત્ર પરમ પાવન અને સર્વ સુખ સંપત્તિ આપનારું છે. આ સ્તોત્ર પાઠ કરતા પહેલાં પંચમુખી નેત્રધારી 10 ભુજાવાળા શિવ, પાર્વતી તથા ગણેશજી સહિત ધ્યાન ધરવું જોઈએ, જેમની કાંતિ ચાંદીના પર્વત સમાન શ્વેત દેદીપ્યમાન છે, જેમણે ચંદ્રને આભૂષણ રૂપે મસ્તક પર ધારણ કરેલ છે, રત્નજડિત અલંકારોથી જેમનું શરીર શોભાયમાન છે, જેમના હાથોમાં ત્રિશૂળ અને ડમરુ, વર અને અભય મુદ્રા છે, જેઓ પ્રસન્ન છે, પદ્માસનમાં અને સાધનામાં લીન અવસ્થામાં બિરાજમાન છે, દેવતાઓ સન્મુખ ઊભા રહીને સ્તુતિ કરે છે, જેમણે વાઘજર્મ પહેરેલ છે, જે વિશ્વના આદિ સ્વરૂપ જગતની ઉત્પત્તિના બીજ અને ભયને હરનારા છે, જેમના 5 મુખ છે, એવા સદાશિવ મહેશ્વરનું હું પ્રતિદિન ધ્યાન ધરું છું. આવી રીતે ભગવાન મહાદેવનું મનમાં સ્મરણ કરીને ત્યારબાદ આ શિવ રક્ષા સ્તોત્રનો પાઠ આરંભ કરવો જોઈએ. પોતાની જટામાં ગંગાજીને ધારણ કરનાર ભગવાન શિવ, મારા મસ્તકની મુગટમાં અર્ધચંદ્ર ધારણ કરનાર, મારા કપાળની રક્ષા કરો, હે અર્ધનારીશ્વર મારા નેત્રોની રક્ષા કરો, સર્પને આભૂષણો રૂપે ધારણ કરનારા, હે મહાદેવ મારા કાનોની રક્ષા કરો, ત્રિપુર રાક્ષસનો વધ કરનાર મારી નાસિકાનું, ચરાચર સૃષ્ટિના સ્વામી મારા મુખની રક્ષા કરો, વાગીશ્વર મારી જીભની રક્ષા કરો, હે સિતિકંધર મારા ગરદનની રક્ષા કરો, હે નીલકંઠ મારા કંઠની રક્ષા કરો, હે વિશ્વ ધુરંધર મારા ખભાની રક્ષા કરો, હે પૃથ્વીનો ભાર હરવાવાળા મારા બંને બાહુઓની રક્ષા કરો, હે પિનાકધારી મારા હાથની રક્ષા કરો, હે ભગવાન શિવ મારા હૃદયની રક્ષા કરો, ગિરિજાપતિ મારા ઉદરની રક્ષા કરો, મૃગચર્મ ધારણ કરનાર મારી કમરની રક્ષા કરો, શરણાગતો પર દયા કરવાવાળા પ્રભુ મારા સર્વ હાડકાઓનું અને ઉરુ ભાગની, હે મહેશ્વર રક્ષા કરો, તથા ઘૂંટણોની ભગવાન જગદીશ રક્ષા કરે,
સૃષ્ટિના રચેતા મારી જાંઘોની રક્ષા કરે, દેવગણોના ગણાધિપતિ મારા ઘૂંટણોની રક્ષા કરે, કરુણાના સાગર મારા પગોની અને ભગવાન સદાશિવ મારા સર્વ અંગોની રક્ષા કરે. જે સાધક ભગવાન શિવમાં પૂર્ણ શ્રદ્ધા ભાવ રાખીને આ સ્તોત્રનો પાઠ કરે છે તે અંતમાં શિવના ધામને જ પામે છે. ત્રણેય લોકમાં ગ્રહ ભૂત પિશાચ ડાકણ સાકણ આદિ જે ઉત્પાતને વિઘ્નો કરનાર છે તે સર્વ શિવ રક્ષા સ્તોત્રથી શીઘ્ર જ નાશ પામે છે. જે સાધક ભગવાન શિવશંકરનું આ અભયંકર નામનું સ્તોત્ર કવચનો શ્રદ્ધાપૂર્વક પાઠ કરે છે, સાંભળે છે, કંઠમાં ધારણ કરે છે, તે ત્રણેય લોકને વશ કરી લે છે. બોલો ભગવાન શક્તિપતિ મહાદેવની જય. તો મિત્રો, આપણે સાંભળ્યું શિવ રક્ષા સ્તોત્ર, જે સર્વે ગ્રહો બાધા ક્લેશ કષ્ટને દૂર કરનાર છે, સર્વ પ્રકારે રક્ષા કરનાર છે, ભગવાન મહાદેવને પ્રસન્ન કરનાર આ સ્તોત્ર છે. ભગવાન મહાદેવને સોમવાર અતિ પ્રિય છે. સોમવારના દિવસે ભગવાનના સ્વરૂપ એવા શિવલિંગની પૂજા અર્ચના કરીને ભક્તો પોતાના સર્વે દુઃખ કષ્ટોમાંથી મુક્તિ પ્રાપ્ત કરી શકે છે. જે જીવ આ જગતમાં જન્મ લે છે તેનું મૃત્યુ નિશ્ચિત છે, માટે મૃત્યુના દેવતા એવા ભગવાન મહાદેવની પૂજા આરાધના કરવાથી અકાલ મૃત્યુનો ભય રહેતો નથી. માટે તો કહેવાય છે કે અકાલ મૃત્યુ વો મરે જો કામ કરે ચંડાલ કા, કાલ ભી ઉસકા ક્યા કરે જો ભક્ત હો મહાકાલ કા. ભગવાન મહાદેવની પૂજા આરાધના કરીને સર્વે ગ્રહોની શાંતિ પણ પ્રાપ્ત કરી શકાય છે. જેમ કે કુંડળીમાં ગ્રહોની અશુભ સ્થિતિ હોય, દુર્ભાગ્યનો સામનો કરવો પડતો હોય, ગ્રહોને કારણે જીવનમાં કાર્યોમાં ઘણી બાધાઓ આવતી હોય, ત્યારે ભગવાન મહાદેવની કઈ રીતે પૂજા કરાય કે જેથી સર્વે ગ્રહો શુભ પરિણામ આપે એ વિશે પણ આપણે જાણી લઈએ. સૂર્યગ્રહને નિયંત્રિત કરવા માટે, શુભ ફળ પ્રાપ્ત કરવા માટે, સૂર્ય સંબંધિત દોષને દૂર કરવા માટે સોમવારના દિવસે શિવલિંગ પર પીળા ફૂલ અર્પિત કરવા જોઈએ. આમ તો સોમવારે જ નહીં, પરંતુ નિત્ય શિવલિંગની પૂજા થાય તો ઉત્તમ છે. ચંદ્રમાના સંબંધિત દોષ દૂર કરવા માટે, શુભ ફળ પ્રાપ્ત કરવા માટે શિવલિંગ પર દૂધ ચડાવવું જોઈએ. મંગળ દોષના નિવારણ માટે શિવલિંગ પર કુમકુમ અને લાલ પુષ્પ અર્પિત કરી શકાય છે. શિવલિંગ ઉપર આમ જોઈ તો ઘણા ભક્તો કહે છે કે કુમકુમ ન ચડાવાય, પરંતુ શિવલિંગ એ શિવ પાર્વતીનું પ્રતીક છે. અર્ધનારેશ્વર ભગવાન મહાદેવ કહેવાય છે અને માં પાર્વતીની પૂજામાં આપણે કુમકુમનો ઉપયોગ તો અવશ્ય કરીએ છીએ. બુધ ગ્રહ સંબંધિત દોષથી મુક્તિ પ્રાપ્ત કરવા માટે શિવલિંગ પર બિલ્વપત્ર અર્પિત કરવું જોઈએ. ગુરુ સંબંધિત દોષ દૂર કરવા માટે શિવલિંગ પર ચણાની દાળ, ચણાના લોટના લાડુ અર્પિત કરવા જોઈએ. શુક્રગ્રહ સંબંધિત દોષ દૂર કરવા માટે શિવલિંગ પર રોજ જળ અર્પિત કરવું જોઈએ. સાદું જળ પણ ચાલે અને ગંગા જળના બે ટીપા નાખીને તે જળ પણ શિવલિંગ ઉપર ચડાવી શકાય છે. શનિ ગ્રહ, રાહુ ગ્રહ અને કેતુ ગ્રહ સંબંધી દોષ દૂર કરવા માટે શિવલિંગ પર કાળા અથવા સફેદ તલ અર્પિત કરવા જોઈએ. આ ઉપરાંત કમોદ પણ અર્પિત કરી શકાય છે. આમ કરવાથી આ ગ્રહ સંબંધી દોષ દૂર થાય છે અને ધીરે ધીરે પરિણામ શુભ પ્રાપ્ત થાય છે. આમ નવે નવ ગ્રહ સંબંધી દોષ દૂર થાય છે. નવગ્રહનો મંત્ર છે બ્રહ્મા મુરારી ત્રિપુરાંતકારી ભાનુ શશી ભૂમિ સુતો બુધસ્ય ગુરુસ્ય શુક્ર શનિ રાહુ કેતવ સર્વે ગ્રહ શાંતિકરા ભવંતુ. આ નવે નવ ગ્રહ ત્રિદેવોને આધીન છે અને દેવોના દેવ મહાદેવને આધીન સર્વકાય સૃષ્ટિ છે. શક્તિપતિ ભગવાન મહાદેવની આરાધના કરીને સર્વે કષ્ટોમાંથી દોષોમાંથી મુક્તિ પ્રાપ્ત કરી શકાય છે એવા ભગવાન મહાદેવની આજના શુભ દિવસે આરાધના પૂજા અવશ્ય કરાય, પાઠ સ્તોત્ર પાઠ અવશ્ય કરાય, એ શુભ જ પરિણામ આપશે. તો આવો મિત્રો, આપણે સાંભળીએ ભગવાન મહાદેવની સ્તુતિ. બોલો શક્તિપતિ સોમનાથ ભગવાનની જય. જય શિવ શંકર, જય ગંગાધર, કરુણાકર કરતાર હરે,
જય કૈલાસી જય અવિનાશી સુખ રાશી સુખ સાર હરે, જય શશી શેખર જય ડમરુધર જય જય પ્રેમાગાર હરે, જય ત્રિપુરારી જય મતહારી અમિત અનંત અપાર હરે, નિર્ગુણ જય જય સગુણ અનામય નિરાકાર સાકાર હરે, પાર્વતીપતિ હર હર શંભો પાહી પાહી દાતાર હરે, જય રામેશ્વર જય નાગેશ્વર વૈદ્યનાથ કેદાર હરે, મલ્લિકાર્જુન સોમનાથ જય મહાકાલ ઓમકાર હરે, ત્રયંબકેશ્વર જય ઘુષ્મેશ્વર ભીમેશ્વર જગતાર હરે, કાશીપતિ શ્રી વિશ્વનાથ જય મંગલમય અધહાર હરે, નીલકંઠ જય ભૂતનાથ જય મૃત્યુંજય અવિકાર હરે, પાર્વતીપતિ હર હર શંભુ પાહી પાહી દાતાર હરે, જય મહેશ જય જય ભવેશ જય આદિદેવ મહાદેવ વિભો, કિસ મુખ સે હે ગુણાતીત પ્રભુ તવ અપાર ગુણ વર્ણન હો, જય ભવ કારક તારક હારક પાતક દારક શિવ શંભો, દીન દુખ હર સર્વ સુખાકર પ્રેમ સુધાકર કી જય હો, પાર લગા દો ભવ સાગર સે બન કર કરુણાધાર હરે, પાર્વતી પતિ હર હર શંભો પાહી પાહી દાતાર હરે, જય મન ભાવન જય અતિ પાવન શોક નસાવન શિવ શંભો, વિપદ વિદારણ અધમ ઉદારણ સત્ય સનાતન શિવ શંભો, સહજ વચન હર જલજ નયન વર ધવલ વરન તન શિવ શંભો, મદન કદન હર પાપ હરન હર ચરણ મનન ધન શિવ શંભો, વિવસન વિશ્વરૂપ પ્રલયંકર જગ કે મૂલાધાર હરે, પાર્વતી પતિ હર હર શંભો પાહી પાહી દાતાર હરે, ભોલાનાથ કૃપાલુ દયામય ઓઢર દાની શિવ યોગી, સરલ હૃદય અતિ કરુણા સાગર કથન કહાની શિવ યોગી, નિમિષ માત્ર મે દેતે હે નવનીતિ મન માની શિવ યોગી, ભક્તો પર સર્વસ્વ લુટા કર બને મસાની શિવ યોગી, સ્વયં અકિંચન જન મનરંજન પર શિવ પરમ ઉદાર હરે, પાર્વતી પતિ હર હર શંભો પાહી પાહી દાતાર હરે, આસુતોષ ઇસ મોહમયી નિંદરા સે મુજે જગા દેના, વિષમ વેદના સે વિષયો કી માયાધીશ છુડા દેના, રૂપ સુધા કી એક બુંદ સે જીવન મુક્ત બના દેના, દિવ્ય જ્ઞાન ભંડાર યુગલ ચરણો કો લગન લગા દેના, એક બાર ઇસ મન મંદિર મે કીજે પદ સંચાર હરે, પાર્વતી પતિ હર હર શંભો પાહી પાહી દાતાર હરે, દાની હો દો ભિક્ષા મે અપની અન પાઈની ભક્તિ પ્રભો, શક્તિમાન હો દો અવિચલ નિષ્કામ પ્રેમ કી શક્તિ પ્રભો, ત્યાગી હો દો ઇસ અસાર સંસાર સે પૂર્ણ વિરક્તિ પ્રભો, પરમ પિતા હો દો તુમ અપને ચરણો મે અનુરક્તિ પ્રભો, સ્વામી હો નિજ સેવક કી સુન લેના કરુણા પુકાર હરે, પાર્વતી પતિ હર હર શંભો પાહી પાહી દાતાર હરે, તુમ બિન બેકલ હું પ્રાણેશ્વર આ જાઉ ભગવંત હરે, ચરણ શરણ કી બાહ ગહો હે ઉમા રમણ પ્રિય કંત હરે,
વિરહ વ્યથિત હું દીન દુખી હું દીન દયાલુ અનંત હરે, આવો તુમ મેરે હો જાઓ આ જાઓ શ્રીમંત હરે, મેરી ઇસ દયનીય દશા પર કુછ તો કરો વિચાર હરે, પાર્વતી પતિ હર હર શંભો પાહી પાહી દાતાર હરે, પાર્વતી પતિ હર હર શંભો પાહી પાહી દાતાર હરે. બોલો ભગવાન શક્તિપતિ દાતાર કીજે. ઓમ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્ર પ્રચોદયાત. બોલો ભગવાન શક્તિપતિ મહાદેવ સોમનાથની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.